નમસ્કાર ખેડૂત મિત્રો, ગ્રીનલેન્ડ કૃષિ માહિતી કેન્દ્રમાં આપનું હાર્દિક સ્વાગત છે. કાલે આપણે જે ઓનલાઈન એક મીટિંગનું આયોજન કરેલ હતું કપાસની આધુનિક ખેતી, તો એનું લાઈવ વેબિનાર પણ હતો, યુટ્યુબ ઉપર લાઈવ પણ હતી અને જીમેલના ગૂગલ મીટમાં એ મીટિંગ કરેલ હતી. એમાં ઘણા ખેડૂતો જોડાના હતા અને એનો સારો પ્રતિસાદ મળ્યો છે. જે ખેડૂતો જોડાના હતા એમને ખૂબ ખૂબ ધન્યવાદ. પણ આ વિડીયો બનાવવાનો ખાસ આશય એ છે કે 170 જેટલા ખેડૂતો યુટ્યુબના લાઈવ માધ્યમથી જોતા હતા, પણ કોઈ ટેકનિકલ ફોલ્ટને લીધે એમને અવાજ નહોતો આવી રહ્યો અને પછી 28-30 મિનિટ પછી કોઈ ટેકનિકલ ફોલ્ટને લીધે એ યુટ્યુબ લાઈવ બંધ થઈ ગયું હતું. તો એ દરેક ખેડૂતો શીખવા આવ્યા હતા પણ અમારી ભૂલને લીધે શીખી નથી શક્યા. એના માટે અમે ગ્રીનલેન્ડ પરિવાર વતી સહદે આપની સૌની જે ખેડૂતો જોડાના તેમની માફી માગીએ છીએ. અને અમે હવેથી આગળથી ધ્યાન રાખીએ કે ભાઈ કઈ રીતે આ લાઈવ સેશન વ્યવસ્થિત અવાજ પણ આવે અને ડિસ્કનેક્ટ ના થાય એનું એક ધ્યાન રાખશું. બીજું, જે ખેડૂતો જોડાના હતા એમનો ખૂબ સારો પ્રતિસાદ છે કે ભાઈ આવી નવી સેશન આગળથી કરતા રહેજો. એમાં અલગ અલગ વિષયનું અમને ભલામણ પણ કરેલ છે, જેમ કે એરંડાની ખેતી વિશેની માહિતી, પછી જમીનમાં ઓર્ગેનિક કાર્બન કેમ વધારવો, મગફળીની વૈજ્ઞાનિક ખેતીની માહિતી, એવા એક અલગ અલગ ટોપિક ઉપર જો આપણે સેશન લઈએ તો ખેડૂતો વધુ જોડાય અને ખેડૂતોને વધુ વધુ માહિતી મળે. તો આપને પણ આપ પણ જોડાણા હોય અને જે ગ્રીનલેન્ડ પરિવારના જે પણ સભ્યો જોડાણા હતા અથવા જે ગ્રીનલેન્ડ સાથે કનેક્ટેડ ના હોય એ તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને અમારી સાથે કનેક્ટેડ થઈ જજો. અને તમે જોડાણા હતા, કદાચ તમને અમારો અવાજ ને અમારું જે આખી આ જે કાલની મીટિંગ થઈ જે કપાસ વિશે એમાં ખૂબ સરસ ચર્ચાઓ કરી હતી આપણા સુધી નથી પહોંચી, એના માટે અમે માફી માગીએ છીએ. અને હવેથી આગળથી વધુમાં વધુ આપના સુધી કેમ સારી સારી માહિતી અમે પહોંચાડી શકીએ એના માટે અમે ડેડિકેટેડલી કામ કરી રહ્યા છીએ. તો આપને પણ કોઈ એવો પર્ટિક્યુલર ટોપિક ઉપર આખું સેશન લેવું એક કલાકનું 1.5 કલાકનું, તો આ કોમેન્ટમાં આપ ખાસ જણાવજો, અમે આગળના વિડીયો સેના ઉપર બનાવીએ એના વિશે આપ અમને માહિતગાર કરજો. આપ સૌ જોડાણા અથવા જોડાવાની ટ્રાય કરી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અમે આખો જે ગ્રીનલેન્ડ પરિવાર છે એના દરેક ખેડૂતો વતી હું આપ સૌનો આભાર વ્યક્ત કરું છું. ધન્યવાદ.